हेलो फ्रेंड्स, डिप्लोमा मैकेनिकल ई लर्निंग चैनल में आपनों स्वागत है। आज वीडियो है ये डिप्लोमा एडमिशन प्रोसेस 2021 चाले है एने रिलेटेड वीडियो है। तो आज तमारू जे राउंड 3 नू जे रिजल्ट हतु ए रिजल्ट तमारू आज आवानू हतु अने जे 1 वागे डिक्लेर थई गयुं। आई होप तमे तमारू एडमिशन है जोई लीधुं हशे। तो ए एडमिशन जोया पछी तमारा मगजनी अंदर 3 कॉमन क्वेश्चन जे आया हशे। एक ए 3 क्वेश्चन कया हशे तो अहींया मैं ऑलरेडी लिस्ट आउट करेला है कि सपोज एवा स्टूडेंट्स है कि जैसे राउंड 3 की अंदर मड़ी गयु तो एमने आगे शू करवा। घना बदा स्टूडेंट्स एवं भी है जैसे राउंड 3 में नहीं मड़ी तो हमें एम आग शू प्रोसेस अने कोई राउंड आना पछी आवशे के नहीं ए वस्तु आपणे आ 3 क्वेश्चन जे छे कॉमन क्वेश्चन ए तमारे आपणे आ वीडियोनी अंदर जोवाना छे। ओके, ए सिवाय तमारा जो कोई क्वेश्चन होय तो जरूरथी अमने कमेंट बॉक्स की अंदर जणावजो जेथी अमे एने सॉल्व करी शकीए। ओके, ए सिवाय मारो व्हाट्सएप नंबर भी नीचे प्रोवाइड करेला छे तो तमारे कई बीजी काम हो तो तमे अमने व्हाट्सएप पर क्वेश्चन जे छे पूछी शकशो। ओके, तो फर्स्ट क्वेश्चन जोईए आपणे कि राउंड 3 में जेने मळी गयु छे तेने आगळ शू प्रोसेस करवानी छे। तो तमारे शू करवानुं छे तो बे टाइपना स्टूडेंट्स हशे। अमुक स्टूडेंट्स एवा छे जेने पहला रजिस्ट्रेशन करायेलू छे, ऑलरेडी अमने कोक कॉलेजनी अंदर एडमिशन मळेलू छे अने हवे नवी कॉलेजनी अंदर सपोज एडमिशन मळ्युं छे, क्लियर। तो ए लोकोए लगभग कोई फी भरवानी रहेशे नहीं कारण के तमने गवर्मेंट में ट्रांसफर थया छो अथवा सेल्फ फाइनेंस में गवर्मेंट में ट्रांसफर थया छो। ओके, એટલે તમારે કોઈ ફીસ ત્યાં ભરવાની આવશે નહીં। જસ્ટ તમારે જે રિઝલ્ટ છે રિઝલ્ટ એક્સેપ્ટ કરી તમારો ડાઉનલોડ એડમિશન લેટર પર ક્લિક કરી તમારું એડમિશન લેટર છે શું કરી લેવાનું રહેશે ડાઉનલોડ કરી લેવાનો રહેશે। હવે એવા સ્ટુડન્ટ્સ કે જે નવું રજિસ્ટ્રેશન કરાયું હતું અને એવા લોકોને ગવર્મેન્ટની અંદર મળ્યું છે અથવા કોલેજ અલોટ થઈ છે તો એ લોકોએ શું કરવાનું છે તો કે તમે લેફ્ટ સાઈડ ઉપર ફીઝ પેમેન્ટનો ઓપ્શન હશે। ઓકે, એના પર ક્લિક કરશો એટલે ત્યાં તમને અમાઉન્ટ બતાવશે। એ અમાઉન્ટ તમારે શું કરવાની રહેશે ઓનલાઈન જ ભરવાની રહેશે। ઓકે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, ક્યુઆર કોડ સ્કેનિંગ, યુપીઆઈ, ઓકે, એ બધા ઓપ્શન તમને ત્યાં મળી જશે અને એના બેઝ ઉપર તમારે શું કરવાનું રહેશે પેમેન્ટ કરવાનું રહેશે। આખી પ્રોસેસ ઓલરેડી આપણે જ્યારે રાઉન્ડ 1 ચાલ્યો હતો, ઓકે, જેનું રિઝલ્ટ આવ્યું ત્યારે આપણે બનાવેલો હતો તો એ જ વિડીયો હું તમને મોકલી દઉં છું, ઉપર આઈ બટનમાં મૂકી દઉં છું જેથી તમે ત્યાંથી એને જોઈ શકશો। એ સિવાય આપણે એન્ડ સ્ક્રીનમાં બી મૂકી દઈશ એટલે તમને એ ક્લિયર થઈ જશે। અને આ જે પ્રોસેસ છે એની લાસ્ટ ડેટ કઈ છે 25/10/2021, 25 તારીખ અથવા એના પહેલાં તમારે બંને પ્રોસેસ કરી દેવાની રહેશે। અને એડમિશન લેટર ખાસ સ્ટુડન્ટ ડાઉનલોડ કરી લેજો કારણ કે એકવાર ડેટ જતી રહેશે પછી તમે એડમિશન લેટર પણ ડાઉનલોડ કરી શકશો નહીં અને ઓનલાઈન પેમેન્ટનો પણ ઓપ્શન તમને મળશે નહીં। એટલે 25 તારીખ સુધીમાં આ જે પ્રોસેસ છે તમારે કમ્પ્લીટ કરી દેવાની રહેશે। ઓકે, આઈ હોપ તમને આટલું ક્લિયર થઈ ગયું હશે। હવે આપણે વાત કરીએ કે સપોઝ જેવા સ્ટુડન્ટ છે જેને મળ્યું નથી, ઓકે, તમે પ્રોસેસ કરી, તમે ચોઈસ ફિલિંગ કરી તેમ છતાં તમને કોઈ કોલેજની અંદર એડમિશન મળ્યું નથી ગવર્મેન્ટ કોલેજની વાત, ઓકે, તો તમારી પાસે 2 ઓપ્શન છે। તમને એવું નક્કી જો કે મારે સર ગવર્મેન્ટમાં જ લેવું છે બાકી મારે એડમિશન લેવું નથી તો તમારા માટે 1 ઓપ્શન છે તો કે તમે 1 વર્ષથી રાહ જુઓ કારણ કે આ જે પ્રોસેસ છે એ લાસ્ટ રાઉન્ડ હતો, આના પછી કોઈ રાઉન્ડ આવવાનો નથી, ક્લિયર। ઓલમોસ્ટ દર વખતે આ જે આવો જે છેલ્લો રાઉન્ડ જે આવે છે આ રીતનો ગવર્મેન્ટવાળો, ઓકે, વેકેન્ટ રાઉન્ડ જે આપણે કહીએ છીએ એ લાસ્ટ રાઉન્ડ હોય છે, એના પછી જનરલી આવતો હતો નથી। એટલે એ સિનારીઓ પ્રમાણે હું તમને અત્યારે કહી રહ્યો છું કે આના પછી કોઈ રાઉન્ડ લગભગ હોતો નથી, ક્લિયર। એમ છતાં બીજો કદાચ આવે, ચાન્સીસ બહુ જ ઓછા છે, આવશે તો અમે તમને જરૂરથી ઇન્ફોર્મ કરીશું, અધરવાઇઝ તમારી પાસે 1 વર્ષ રાહ જોવા સિવાય બીજો કોઈ ઓપ્શન છે નહીં, ઓકે। અથવા બીજો ઓપ્શન કે જે નહીં સર કે મારે ચલો ગવર્મેન્ટમાં નથી મળ્યું પણ મારે આ વર્ષે ડિપ્લોમામાં એડમિશન લેવું છે, મારે વર્ષ બગાડવું નથી, ઓકે, તો તમારે શું કરવાનું રહેશે તો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ એટલે કે SFIનો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે। ઓકે, તો એ બી તમે સોમવાર સુધીમાં તમારે જે તે કોલેજ ખાતે તમારે કોન્ટેક્ટ કરી દેવાનો રહેશે, ઓકે, કારણ કે પ્રોસેસ છે મેં તમને કીધું કે VQની જે પ્રોસેસ છે વેકેન્ટ સીટ વેકેન્ટ કોટાની જે સીટ છે એની જે પ્રોસેસ છે એ પૂરી થવાઈ છે। ઓકે, તો 25 તારીખ સુધીમાં તમે કોલેજનો કોન્ટેક્ટ કરી દેજો જેથી જે તમારું એડમિશન છે એડમિશન તમે કન્ફર્મ કરાવી શકો। તો આ તમારા જે ડાઉટ હતા એ તમારા બંને ડાઉટ ક્લિયર થઈ ગયા, તમારે શું કરવું છે તમે શાંતિથી વિચારી લો, ઓકે, અને તમારે બીજું કોઈ સજેશન જોઈતું હોય સપોઝ તમારે સારી કોલેજની ઇન્ફોર્મેશન કે કંઈ બી જોઈતું હોય તો તમને અમે જરૂરથી વોટ્સએપ કરજો જેથી અમે એમની ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરી શકું છું। ઇવન અમદાવાદ છે, મહેસાણા, ગાંધીનગર, બરોડા, ઓકે, એની આજુબાજુની કોલેજમાં તમારે ક્યાંક
एडमिशन इन्फॉर्मेशन जोईती हो एडमिशन रिलेटेड तो जरूर थी अमारो संपर्क तमे करी शको छो। लास्ट जे क्वेश्चन छे के हजी राउंड आवशे ओके, तो मैं तमने हमणां ज कीधुं के आना पछी जनरली अत्यार सुधीनो जे सिनारियो छे ए प्रमाणे आना पछी कोई राउंड आवतो हतो नथी। એટલે આજે તમારો રાઉન્ડ હતો એ લાસ્ટ રાઉન્ડ હતો ઓકે, અને આના પછી જનરલી રાઉન્ડ આવતો હતો નથી। તો આઈ હોપ તમારા જે બી ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચન તમારા ક્લિયર થઈ ગયા હશે। તમારે જે બી કરવાનું છે, સપોઝ તમારે સેલ્ફ ફાઇનાન્સમાં બી લેવું છે એડમિશન, તો સોમવારે મોડામાં મોડું તમે જે કોલેજ અવર હોય એ અવરમાં તમે કોન્ટેક્ટ કરજો ઓકે। તમારે ફિક્સ જ હોય તો બને ત્યાં સુધી જે તે કોલેજમાં સોમવારે સવારે પહોંચી જજો, જેથી એ લોકો પ્રોસેસ કરે અને તમારું એડમિશન છે કન્ફર્મ થઈ જાય ઓકે, જેથી તમારું જે વરસ છે વરસ તમારું બગડી શકે નહીં। તો ફ્રેન્ડ્સ, વિડીયો જે છે મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો જેને નથી મળ્યું એડમિશન ઓકે, એવા સ્ટુડન્ટને એડમિશન મળી જાય અને એમનું વરસ ના બગડે ઓકે। અને હજુ બી કોઈને ઈચ્છા થઈ હોય, સપોઝ નોન રજિસ્ટર રજિસ્ટર બી નથી કરેલું એવા બી સ્ટુડન્ટને જો હજુ બી ઈચ્છા થાય એડમિશન લેવાની, તો તમારી જોડે એક લાસ્ટ મંડેનો ચાન્સ છે ઓકે। તો વિચારી લેજો, તમારા એવા કોઈ ફ્રેન્ડ્સ હજુ વિચારતા હોય તો એમના સુધી જરૂરથી આ વિડીયો પહોંચતો કરજો, જેથી એ પ્રોપર ડિસિઝન લઈ શકે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો।